निर्मल नो हो अभिगम कल्याण हो छात्र नो हरदम उच्च आभास नो शिक्षण धाम ओ जी किरमणी नि सूरी कतमा महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल નમસ્તે બાળ દોસ્તો, કેમ છો બધા? ફરી એક વખત આપણે આ ઓનલાઈન વિડિયો ની અંદર મળ્યા છીએ, ત્યારે આપણે આજે શું કરવાનું છે, શું શીખવાનું છે? આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર 1 લાખ સુધીનું સંખ્યા જ્ઞાન અને એમાં પણ ઉતરતો ક્રમ, ચડતો ક્રમ તો તમે શીખી ગયા ને? યસ, ભાગ નંબર 6 ની અંદર સ્થાન કિંમત શીખા અને ચડતો ક્રમ શીખા, એ તો તમને આવડી ગયો હશે. અને મેં તમને બે સંખ્યા આપી હતી, એનો જવાબ તમે શોધીને લાવ્યા છો, લાવ્યા જશો. અને તમારે આજે પણ નોટબુક અને પેન હાથમાં લેવાની છે અને જે જે ઉદાહરણો આપણે લખી એને લખવાના છે, હું જે હોમવર્ક આપું એને તમારે પૂરું કરવાનું છે. અને બીજું કે તમને યાદ છે ને શું ચ તમારે બોલવાનું છે? ના. અને ઉ મો ચ ના ઉ મો ચ એટલે શું? ચડતો. અને ના એટલે નાની, તો ચડતા ક્રમમાં નાની સંખ્યા. અને ઉ એટલે ઉતરતો અને મો એટલે મોટી, ઉતરતા ક્રમમાં મોટી સંખ્યા આવશે. તો આજે આપણે ઉતરતા ક્રમ વિશે વિસ્તૃત સમજવાનું છે, બહુ મજા આવવાની છે, તમારે માઇન્ડ પણ કસવાનું છે. શા માટે? કારણ કે તમે મને ખબર છે કે વચ્ચે ક્યાંક ને ક્યાંક મિસ્ટેક કરવાના છો, નહીં થાય ને? ઓકે, તો ખૂબ સરસ. ન થતું હોય, જો તમારી મિસ્ટેક ન થાય તો તમે ખૂબ જ બુદ્ધિશાળી છો. હવે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, હેડિંગ લઈએ ઉતરતો ક્રમ, બરોબર ને? તો ઉતરતા ક્રમમાં ફરી એક વખત આપણે ધોરણ 3 ની અંદર જઈએ. તમે શીખી ગયા છો મને ખબર છે, ધોરણ 3 ની અંદર આવતું હતું કે ઉતરતા ક્રમમાં ગોઠવો, તો તમે તરત જ ગોઠવી દેતા હતા. એક સંખ્યા લઈ લઈએ આપણે, 545, 244, 991 અને 751. આ તમારે સંખ્યા હતી અને તમારે આ સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવવાની હતી. તો તમે શું કરતા હતા? સૂત્રને યાદ રાખો, અથવા તો તમે એમ પણ કહી શકતા હતા કે ઉતરવાનું છે. તમે ચડી ગયા છો, તમે સીડીના પગથિયા ચડ્યા ત્યારે તમે ગણી લીધા હતા કે ટોટલ 6 પગથિયા હતા, હવે તમારે નીચે ઉતરવાનું છે. તો તમે ક્યાંથી ચાલુ કરશો? 1 થી ચાલુ કરશો? અરે ના, તમે તો નંબર આપી દીધેલા હતા. કયા નંબર? સીડીના પગથિયા તમે ચડ્યા ત્યારે નંબર આપ્યા હતા, ચડ્યા, સીડીના પગથિયા ચડ્યા ત્યારે 1, 2, 3, 4, 5 અને 6 આવા નંબર આપી દીધેલા હતા. અને હવે તમે અહીંયા ઊભા છો, અહીંયા ઊભા છો, તમારે નીચે ઉતરવાનું છે. તો અહીંયા 1 લખાશે, 1 બોલાશે? ના. શું બોલાશે? 6, 5, 4, 3, 2 અને 1 આવું બોલાશે. તો તમારે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે ઉતરતા ક્રમ ની અંદર? ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા પહેલા આવે. તો તમે આ તો શીખી ગયા છો કે ઉતરતા ક્રમમાં સૌથી મોટું કોણ છે? અહીંયા 5, 6, 2, 9 અને 7, તો સૌથી પહેલા કોણ આવશે? 991 આપણી પહેલી સંખ્યા સૌથી મોટી, એના પછીની આગળ વધી, તો એના પછી આ જે છે એનાથી થોડા નાના અંતરમાં કોણ છે? તો કે 7. તો 751 આપણી બીજી સંખ્યા. ત્રીજી સંખ્યા, આ તો આનો વારો પૂરો થઈ ગયો, આનો વારો પૂરો થઈ ગયો, હવે કયા ભાઈ આવ્યા? આ બે માંથી 1. તો એના પછી, આના પછી થોડુંક નાનું કોણ છે? 545. તો 545 એ આપણી ત્રીજી સંખ્યા. અને જે સૌથી છેલ્લે વધે એ છેલ્લી સંખ્યા, 244. આપણો ઉતરતો ક્રમ છે. જો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 માં તમને થોડી કઈ કચાશ લાગી હોય તો ધોરણ 4 ની અંદર
ઉતરતા ક્રમની જે સંખ્યા આવે છે એમાં તમારે ક્યાં મિસ્ટેક કરવાની નથી, તમારે સમજવાનું છે. આપણી આ મારી ગેરંટી છે કે તમને એ આવડી જ જવાનું છે. વિદ્યાર્થી મિત્રો ખાસ સમજજો, બધાએ ઉતરતા ક્રમમાં ભૂલ કરવાની નથી. કેટલાક બાળકો શું કરતા હોય કે ઉતરતા ક્રમમાં પણ ચડતો ક્રમ ગોઠવી દેતા હોય છે, નાની સંખ્યા ગોઠવી દેતા હોય છે. તો આપણે એવું કરવાનું નથી. ચડતા ક્રમમાં નાની સંખ્યા અને ઉતરતા ક્રમમાં ઉતરવાનું છે, એટલે કે મોટી સંખ્યા લખશું. બરોબર ને? ઉદાહરણ આપણે જોઈ લઈએ. તો હવે આપણે શું કરવાનું છે, ખાસ કહું છું, ઉતરતા ક્રમની અંદર આપણે એક સંખ્યા આવે છે એ તમને હું લખું છું અને તમે ફટાફટ ગોતીને કહી દેશો કે સર આ જ પહેલા આવે, પણ આપણે એનો મહાવરો કરશું. બરોબર ને? 24,247 આ એક સંખ્યા. પછી બીજી સંખ્યા 19,999, એના પછી ત્રીજી સંખ્યા 58,448, આ ત્રીજી સંખ્યા, અને ચોથી સંખ્યા 33,995, આ ચોથી સંખ્યા. તો હવે તમારે શું કરવાનું છે, ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. સૂત્ર યાદ કરો, ઉમો. તો કઈ સંખ્યા આવશે? મોટી સંખ્યા. તો મોટી સંખ્યા માંથી શોધવી પડશે. તમે કહેશો કે 9 વાળું હોય ઈ મોટી સંખ્યા, તો 9 તો આ રહ્યા, તો આ આપણી મોટી સંખ્યા થાય. પછી 8 ક્યાં છે? તો આ રહ્યા, એ આપણી એના પછીની થાય. પછી 7 ક્યાં છે? આ રહ્યા. પછી 6 ક્યાં છે? 6 તો નથી, તો 5 લઈ લ્યો, આપણી આ મોટી સંખ્યા. પણ વિદ્યાર્થી મિત્રો આ તો કંઈક તમે વિરુદ્ધ બોલ્યા, છેલ્લેથી અંક ચાલુ કરવાનો નથી. ક્યાંથી ચાલુ કરવાનો છે? ડાબી બાજુથી. કઈ સાઈડથી ચાલુ કરવાનું છે? ડાબી બાજુથી. ડાબી બાજુ એટલે તો જે સૌથી મોટો અંક હોય, મોટી સંખ્યા હોય એ તમારે લેવાની છે. જમણી સાઈડથી એકમના અંકથી લેવાની નથી. બરોબર ને? તો હવે આપણે આ ઉદાહરણને વિસ્તૃત સમજીએ. તો સૌથી પહેલા મેં તમને કહ્યું હતું કે ચડતો ઉતરતો ક્રમ આવે એટલે સૌથી પહેલા સંખ્યાને ગણી લ્યો. સંખ્યા ગણું છું, 1, 2, 3, 4, 5. આ 5 અંકની સંખ્યા છે. 1, 2, 3, 4, 5 આ પણ 5 અંકની સંખ્યા છે. 1, 2, 3, 4, 5 આ પણ 5 અંકની સંખ્યા છે. 1, 2, 3, 4, 5 અરે વાહ, બધી 5 અંકની સંખ્યા છે. તો હવે તો આપણને ફક્ત અને ફક્ત આની અંદરથી મોટો આંકડો શોધવાનો છે, એ આપણી સૌથી પહેલા નંબરની સંખ્યા થઈ જાય. હવે વિદ્યાર્થી મિત્રો ક્યાંથી ચાલુ કરવાનું છે? આ સાઈડથી. અહીંયા છે 2, અહીંયા છે 1, અહીંયા છે 5 અને અહીંયા છે 3. તો સૌથી મોટો કોણ છે? તમે કે ઉતાવળમાં ને ઉતાવળમાં 1 ન લખી દેતા, કારણ કે 1 લખશો તો એ ચડતો ક્રમ થઈ જશે. અને વિદ્યાર્થી મિત્રો ફક્ત તમે 1 ને આડાવડું લખશો ને તો આખો જવાબ તમારો ખોટો પડશે. બરોબર ને? આમાં તો સ્થાનનું મહત્વ છે, કિંમતનું મહત્વ છે, આંકડાનું મહત્વ છે. એટલા માટે તમારે જો પૂરેપૂરા માર્ક્સ જોઈએ તો ક્યાંય પણ અંક લખવામાં આડાવડી ભૂલ કરવાની નથી. સૌથી પહેલા 2 છે, 1 છે, 5 છે અને 3 છે. તો સૌથી પહેલા કોણ આવશે? ખાસ ધ્યાન રાખજો, ઉતરવાનું છે, મોટી સંખ્યા આવશે. તો મોટું કોણ છે? 9 થી ચાલુ કરો. 9 છે નથી, 8 છે. એકમ જ લેવાની છે વિદ્યાર્થી મિત્રો, દશકને ક્યાંય જોવાના નથી. 8 છે નથી. 7 છે, 7 દેખાય એવું લાગે છે, અરે 7 પણ નથી. 6 જોઈ લ્યો, 6 દેખાય છે, અરે ના 6 પણ નથી. તો હવે વારો આવ્યો 5 નો. 5 છે, અરે હા આ રહ્યા. તો આ આપણી સૌથી મોટી સંખ્યા, એ પહેલા નંબરની 58,448. આ આપણી પહેલા નંબરની સંખ્યા ઉતરતા ક્રમની. એના પછી આનો વારો તો પૂરો થઈ ગયો, 5 સુધી તો પહોંચી ગયા હતા. હવે જોઈ લ્યો, 4 છે, અરે ના એ પણ નથી.
ત્રણ દેખાય છે અરે હા આ રહ્યા ત્રણ તો આ આપણી બીજા નંબરની સંખ્યા થઈ જશે 33995 બરોબર ને એના પછી આ બે સંખ્યા છે એને તમારે જોવાની છે કે 3 પછી 2 છે યસ આ રહ્યા 2 તો અને આ કોણ છે 1 તો સૌથી પહેલા કોણ આવે છે ઉતરતો ક્રમ જોઈ છે તો ઉતરતા ક્રમમાં હજી યાદ કરો ઉ મો તો મોટી સંખ્યા કોણ છે 2 માંથી 2 તો ફરી પાછી આપણી આ સંખ્યા થઈ જાય 24247 અને સૌથી છેલ્લે વધ્યું એને તો ગણવાની પણ જરૂર નથી ડાયરેક્ટ મૂકી દયો 19999 આપણો ઉતરતો ક્રમ છે બરોબર ને વિદ્યાર્થી મિત્રો તમે પણ આવી રીતે અન્ય ઉદાહરણો લખી શકો છો અને તમારી જાતે એને ઉતરતા ક્રમમાં ગોઠવી શકો છો બહુ મજા આવે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ ઉદાહરણ જોઈએ પણ કઈક અટપટું હશે આપણે ચડતા ક્રમમાં જોયું હતું તમને યાદ છે ને કે બધામાં એક સરખી સંખ્યા આવતી હતી અને તમે બોલ્યા હતા હેને કે ગણિત ભણવું જ નથી શા માટે આવું જ આવે છે તો કઈ સંખ્યા લખું પણ પછી આપણે એને વ્યવસ્થિત સમજા તો તમે તરત જ બોલ્યા ને કે ના હો ગણિતમાં તો બહુ મજા આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ આપણે ઉદાહરણને લખી લઈએ અને આપણે નેક્સ્ટ ઉદાહરણ તરફ જઈએ પણ આને નથી ભૂલવાનું ઉ મો એને આપણે યાદ રાખવાનું છે નેક્સ્ટ ઉદાહરણ તરફ જઈએ તો નેક્સ્ટ ઉદાહરણમાં કેવું આવે છે તો બધી જ એક સરખી સંખ્યા લઈશું આપણે તમારે ભૂલ નથી પાડવાની હું ધ્યાન રાખજો બધી 30 વાળી લઉં 30555 30550 30505 અને 30000 ખાસ ધ્યાન રાખજો 30500 બરોબર ને તો આ ચાર સંખ્યા છે એને તમારે ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે અને તમને સૂત્ર યાદ હશે ઉ મો તો પહેલા કઈ સંખ્યા આવશે મોટી સંખ્યા કઈ સંખ્યા આવશે મોટી સંખ્યા હવે તમારે શું કરવાનું છે મોટી સંખ્યાને શોધવાની છે તો સૌથી પહેલા આપણે કયો અંક જોઈશું ડાબી સાઈડનો અંક ડાબી સાઈડના અંકમાં એક જ અંક જોવાનો છે અહીંયા 3 છે અહીંયા બીજી સંખ્યા જુઓ આ પણ 3 છે આ સંખ્યા જુઓ આ પણ 3 છે અને આ સંખ્યા જુઓ આ પણ 3 છે મૂંઝાણા નથી ને હા નહીં મૂંઝાવ શા માટે તમે ચડતા ક્રમમાં શીખી ગયા છો એટલા માટે હવે અરે આપણે એક વસ્તુ તો ભૂલી ગયા શું ભૂલી ગયા પહેલા તો સંખ્યા કેટલી છે એ નક્કી કરવાની છે ઝડપથી કરી લઈએ 1 2 3 4 અને 5 આમાં 5 છે 1 2 3 4 અને 5 આમાં પણ 5 છે આને ગણી લઈએ 1 2 3 4 અને 5 આ પણ 5 છે 1 2 3 4 અને 5 આ પણ 5 છે બધામાં 5 5 છે તો હવે આપણે આવી રીતે સર્કલ બનાવી દઈએ રાઉન્ડ બનાવી દઈએ કે સૌથી પહેલા બધામાં 3 3 છે હવે શું કરશું બીજી સંખ્યા તરફ જાવ આમાં તો 3 3 બધા સરખા છે કોઈ મોટું કહેવાય નહીં તો હવે બીજી સંખ્યા તરફ જઈએ બીજામાં 0 છે આમાં પણ 0 છે આમાં પણ 0 છે અને આમાં પણ 0 છે અરે બધામાં 0 આવ્યા પાછા મૂંઝાઈ ગયા ના તમે મૂંઝાણા હશો નહીં શા માટે તમે ચડતા ક્રમમાં શીખી ગયા છો તો હવે આપણે આગળ વધીએ આમાં કેટલા છે 5 આમાં કેટલા છે 5 આમાં કેટલા છે 5 અને આમાં કેટલા છે 5 અરે બધામાં 5 5 5 આવ્યું તો હવે શું કરવાનું અને બીજી વાત મિત્રો આ ઉતરતો ક્રમ છે ચડતો ક્રમ નથી એટલે તમારે માઇન્ડમાં ફિટ જ કરી દેવાનું છે કે ઉતરતા ક્રમમાં મોટી સંખ્યા આવે બરોબર ને તો મોટી સંખ્યા શોધવાની છે આપણે નાની સંખ્યા નહીં હજુ આગળ વધીએ તો આ છે 5 એના પછી 5
એના પછી શૂન્ય અને એના પછી શૂન્ય. અરે જોઈ લ્યો, આ બે માં પાંચ પાંચ આવ્યું, આ બે માં શૂન્ય, તો નવ થી ચાલુ કરો તો નવ આઠ સાત છ અને પાંચ. તો સૌથી ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા કોણ કોણ છે? એક તો આ અને એક તો આ, આ બે માં શૂન્ય શૂન્ય છે, એ તો સૌથી નાના છે, તો આ બે ને પહેલા રહેવા દો. હવે આ બે માંથી કોણ મોટું છે એ નક્કી કરો. જોઈ લઈએ આપણે, હવે આ બે માં પાંચ પાંચ આવ્યા છે, તો આ બે નો વારો લઈ લઈએ. આમાં કેટલા છે? પાંચ. આમાં કેટલા છે? શૂન્ય. અરે હવે ખબર પડી ગઈ ને કે સૌથી મોટી સંખ્યા કઈ છે? યસ, પાંચ છે અને શૂન્ય છે. બરાબર, કોણ છે મોટું? પાંચ. તો સૌથી પહેલાની સંખ્યા આપણી થઈ જશે 30555, અને આ બે તો છેલ્લે જ આવવાની છે, ખબર જ છે. તો આ બે માં જ કોમ્પિટિશન હતી, એક આની અને આની, કોણ મોટું થઈ ગયું? આ. તો એના પછી થોડુંક નાનું કોણ છે? આ 30550. હવે આ બે નો વારો તો પતી ગયો છે, કોનો વારો આવ્યો? આ બે નો. ક્યાં સુધી અટકાતા? શૂન્ય સુધી. યસ, હવે કોણ મોટું છે? પાંચ અને શૂન્ય. તો સૌથી પહેલા મોટા અંકમાં કોણ આવે છે? પાંચ. તો આ સંખ્યા આપણી ત્રીજા નંબરની થઈ ગઈ, 30555. આ ત્રીજા નંબરની અને છેલ્લા નંબરની છેલ્લે 30500. આ આપણી સંખ્યા થઈ ગઈ ઉતરતા ક્રમમાં. અને વિદ્યાર્થી મિત્રો, ક્યારેક તમને ખોટું પાડવા માટે આ બધી સંખ્યા ક્રમમાં જ ગોઠવેલી આપી હોય છે, તો તમારે ક્યાંય પણ મૂંઝાવાનું નથી. ક્રમમાં આપેલી હોય અને જવાબ પણ એના જ આવતો હોય, તો આપણે પણ જવાબ પ્રમાણે લખવાનું છે, કે મૂંઝાવાનું છે નહીં. બરોબર ને? હજી આપણે એક ઉદાહરણ જોઈ લઈએ, એમાં પણ કઈક અટપટું છે, પણ મને ખબર છે તમે ભૂલી જવાના છો. નહીં ભૂલો? અરે વાહ, જોઈ લઈએ આપણે. બરોબર ને? એના પછીનું એક ઉદાહરણ છે, એને આપણે જોઈએ, તો એમાં ખાસ ધ્યાન રાખજો ને. 99255, એના પછી 99250, 99256, એના પછી 99252. આટલી સંખ્યા છે, એને તમારે ફરી વખત ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. આ ઉદાહરણ તમારે જાતે કરવાનું છે. સંખ્યા ગણી લ્યો, પહેલા તો માઇન્ડમાં ફિટ કરવાનું છે. સંખ્યા ગણી લો, જો બધી સંખ્યા સરખી થાય તો પછી આગળની સંખ્યા લખતા જાઓ. આગળની સંખ્યામાં પણ બધા સરખા અંક આવે, તો એના પહેલાની એના પછીની જે આગળની સંખ્યા છે એ લ્યો, એ પણ સરખી આવે તો એના પછીની લ્યો. એમ એમ કરતા છેક એન્ડ સુધી પહોંચી જાઓ, અને તમને આ ઉતરતા ક્રમમાં તમે લખી શકશો. લખી દો તમારી નોટબુકમાં. બરોબર ને? હવે તમારે આ સંખ્યા લખાઈ ગઈ હશે, અને તમારે હવે એક બીજું ઉદાહરણ આપું છું, એને ખાસ સમજવાનું છે. જોજો મિત્રો, ભૂલ થાય નહીં. 58234, એના પછી 58238, એના પછી 9545, અને 58236. જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારે આ સંખ્યાને જોવાની છે. પણ તમે ઉતાવળ કરશો મને એવું લાગે છે, નહીં કરો ને? અરે વાહ, નથી કરવાની. હવે તમે ડાયરેક્ટ જ કરો છો, એટલે આપણો આખો જવાબ ખોટો પડે છે. તો તમે શું કરશો? પહેલા તો આને આવી રીતે કર્યું, અહીંયા પાંચ છે, અહીંયા પાંચ છે, અહીંયા નવ છે અને અહીંયા પાંચ છે. તમે કહેશો ઉતરતા ક્રમમાં મોટી સંખ્યા આવે, તો ઉતરતા ક્રમમાં મોટી સંખ્યા આવે તો તમે કહેશો અહીંયા પાંચ છે, અહીંયા પાંચ છે, અહીંયા નવ છે અને અહીંયા પાંચ છે. તો ઉતરતા ક્રમમાં પહેલા આ મોટી સંખ્યા આવે, કહ્યું ને?
અરે સંખ્યા તો ગણો પછી આપણે લખવાનું છે 1 2 3 4 અને 5 આમાં 5 સંખ્યા છે 1 2 3 4 અને 5 આમાં પણ 5 સંખ્યા છે 1 2 3 અને 4 અરે આમાં તો 4 જ સંખ્યા છે તો આ સૌથી પહેલા આવશે ક્યારેય નહીં આવે શા માટે કારણ કે 4 જ અંકની સંખ્યા છે 4 અંકની એટલે એકમ દશક સો અને હજાર આ તો ફક્ત 9000 જ કહેવાય પણ આ તો 50-50000 ની ઉપર છે એટલે આ સંખ્યા પહેલા ક્યારેય આવશે નહીં પછી આ સંખ્યા કેટલી છે 5 તો આને તો આપણે છેલ્લો નંબર જ આપી દેવાનો પ્રથમ દ્વિતીય તૃતીય અને ચતુર્થ આને ચોથો નંબર આપી દો એટલે આને ગણવાની જરૂર પડે નહીં અને બીજો વિદ્યાર્થી મિત્રો કે તમે આવી રીતે નંબર નાખીને પણ ઉતરતો ક્રમ લખી શકો છો ચડતો ક્રમ લખી શકો છો બરોબર ને ખાસ ધ્યાન રાખજો હવે આમાં તમારે સૌથી મોટી સંખ્યા શોધવાની છે સૌથી મોટી સંખ્યા શોધવાની છે ત્યારે આપણે પહેલો અંક જોઈ લઈએ બીજામાં જોઈ લઈએ અને ત્રીજામાં જોઈ લઈએ અરે આ ત્રણે ત્રણમાં તો એક જ અંક છે તો હજુ પાછા આગળ વધીએ આમાં 8 છે આમાં 8 છે અને આમાં પણ 8 છે હજુ આગળ વધવાનું કે છે શા માટે તમારું માઇન્ડ કસાય એટલા માટે આમાં કેટલા છે 2 આમાં કેટલા છે 2 આમાં કેટલા છે 2 અરે હજુ તમારે તમારું માઇન્ડ કસવું પડશે આમાં કેટલા છે 3 આમાં કેટલા છે 3 આમાં કેટલા છે 3 અરે હજુ તમારે તમારું માઇન્ડ કસવાનું છે આમાં કેટલા છે 4 આમાં કેટલા છે 8 અને આમાં કેટલા છે 6 તો હવે માઇન્ડ કસવાની જરૂર નથી હવે તમારે જોઈ લેવાનું કે 4 મોટા કહેવાય 8 મોટા કહેવાય કે 6 મોટા કહેવાય તમે તરત જ કહેશો કે 8 છે એ મોટા કહેવાય તો સૌથી પહેલા નંબર ઉપર ઉતરતા ક્રમની આપણી પહેલા નંબરની સંખ્યા કઈ આવશે 58238 આ પહેલા નંબરની સંખ્યા છે પછી 8 ની નીચે કોણ આવે છે 6 કે 4 તો તમે ડાયરેક્ટ કહી શકશો સર 6 આવશે તો 58236 એ આપણી બીજા નંબરની સંખ્યા છે એના પછી ત્રીજા નંબરની સંખ્યા 58234 58234 આપણી ત્રીજા નંબરની સંખ્યા અને છેલ્લા નંબર તો આપણે લખી જ દીધો છે 9545 આપણી ચોથા નંબરની સંખ્યા વિદ્યાર્થી મિત્રો જોયું ને કેટલું સહેલું છે ગણિત હેને તો આપણે અહીંયા આ ચેપ્ટર પૂરું નથી કરતા આજે તો આપણે ઈટો લાવવાની બાકી છે યાદ છે ને તમને આપણે આ 1 લાખ સુધીનું સંખ્યા જ્ઞાન અહીં પૂરું કરવાનું છે પણ વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ નંબર 2 જોયો ભાગ નંબર 3 જોયો ભાગ નંબર 4 5 6 અને 7 એ તમે ભૂલો નહીં ને એટલા માટે મારે તમારી પરીક્ષા લેવાની છે તમારી ટેસ્ટ લેવાની છે તમે કેટલું શીખા તમને કેટલા ટકા આવડું એ મારે જોવું છે તો નોટબુક પેન તમારા હાથમાં છે ને પરીક્ષા આપવા માટે તૈયાર થઈ જાઓ પરીક્ષા આપવાની છે બહુ વધારે નથી લેતો હો થોડીક જ થોડીક એટલે નાની તમે અડધી કલાકમાં પણ અડધી કલાકથી ઓછા સમયમાં પણ એને પૂરી કરી શકો ને એટલી પરીક્ષા છે નોટબુક પેન હાથમાં છે યસ આપણું આ સંખ્યા જ્ઞાન અહીં પૂરું થાય છે પણ મારે તો જોવું જોઈએ ને કે તમને કેટલું આવડ્યું છે હેને તો તમારે એ પરીક્ષાને ચોક્કસ આપવાની છે તમારે જવાબ લખવાના છે રેડી છો લખો મારી સાથે સાથે પ્રશ્ન નંબર 1 આપણે શું લખવાનું છે ખબર છે ને સંખ્યા જ્ઞાન 1 થી 1 લાખ સુધીનું સંખ્યા જ્ઞાન પ્રશ્ન નંબર 1 લખો અંકમાં લખવાનું છે મેં શબ્દમાં આપેલું છે તમને
લખવું જોઈએ એક લાખ બસ બીજું કશું જ આપતો નથી એક લાખ પછી આમ કરીને ન મૂકી દેતા હું સરે શીખવાડ્યું તું એક બરાબર એક આપણો એક લાખ થઈ ગયો અરે ગણો તો ખરા એકમ એટલે એક જ છે તો લાખની સંખ્યા ક્યાં ગઈ એ તમારે જોવાનું છે તમે શીખી ગયા છો એના પછી એક બીજી રકમ આપું 99,400 અને 57 આમાં તો તમને ક્યાંય પણ મૂંઝવણ પડશે નહીં 99,457 પ્રશ્ન નંબર બે પ્રશ્ન નંબર બે શબ્દોમાં લખો શેમાં લખવાનું છે શબ્દોમાં તો શબ્દમાં લખતા હોય ત્યારે તમે શું કરશો કઈ સાઈડ થી યસ સાચું બોલો છો ડાબી સાઈડ થી જમણી સાઈડ જવાનું છે એના પણ બે બે સંખ્યા આપું છું તમારે શબ્દમાં લખવાનું છે આ બોલીશ નહીં બોલીશ તો તમને ખબર પડી જશે એટલે બોલીશ નહીં બરોબર ને આ બે સંખ્યા તમારે લખવાની છે હવે આવે છે તરત આગળની સંખ્યા આગળની એટલે ખબર છે ને પહેલાની સંખ્યા પહેલાની સંખ્યા લખવાની છે લખી દેશો ને યસ મને વિશ્વાસ છે કે તમે લખી દેશો એ પણ બે આપું છું આગળની સંખ્યામાં શું કરવાનું હોય એક કાઢવાનો હોય છે એક બાદ કરવાનો હોય છે 99,245 અને બીજી આપું છું 99,300 આમાં તમને તકલીફ પડવાની છે એમાં પણ નહીં પડે આપણે જે જે રીતે શીખા એ રીતે કરશો તો તમને જરાય તકલીફ પડવાની નથી એના પછી પ્રશ્ન નંબર 3 પછીની સંખ્યા પ્રશ્ન નંબર 3 પછીની સંખ્યા લખો એટલે પાછળની એના પછીની સંખ્યા તરત આવતી હોય એટલે લખવાની છે હો બીજી નહીં બરોબર ને તરત પછીની સંખ્યા એમાં પણ બે આપું છું 51,455 અને 22,229 આ સંખ્યાની પાછળની સંખ્યા લખવાની છે અને વચ્ચેની સંખ્યા તમને આપતો નથી કારણ કે એ તો તમને એકદમ ઈઝી લાગી હતી બરોબર ને હવે પ્રશ્ન નંબર 4 જોઈ લઈએ તો પ્રશ્ન નંબર 4 ની અંદર જો આગળની સંખ્યા પાછળની સંખ્યા વચ્ચેની સંખ્યા કઈ આવશે સ્થાન કિંમત પ્રશ્ન નંબર 4 સ્થાન કિંમત પણ અહીંયા લખું છું લીટી દોરેલ અંકની સ્થાન કિંમત લખો લીટી દોરેલ અંકની સ્થાન કિંમત લખો તો આપણે શું કરવાનું છે જે અંકની નીચે લીટી દોરેલી છે એની સ્થાન કિંમત લખવાની છે એના પણ તમને બે ઉદાહરણ આપું છું 45,954 એમાં 9ની સ્થાન કિંમત 28,252 એમાં 8ની સ્થાન કિંમત આ તમારે લખવાનું છે એના પછી જે આપણે ભાગ નંબર 6 ની અંદર શીખાતા શું શીખાતા ચડતો ક્રમ ચડતા ક્રમમાં ગોઠવો તમારે ગોઠવવાનું છે તમારે ચડવાનું છે શું ચડવાનું છે સીડી ચડવાની છે સીડી ચડો એટલે ચ એ યાદ રાખજો ને સંખ્યા આપું છું એક જ આપું છું ચડતો ક્રમ પણ એને તમારે વ્યવસ્થિત રીતે પૂરો કરવાનો છે 99,252 57,325 48,954 અને 51,222 આ 4 છે એને તમારે ચડતા ક્રમમાં પૂરા કરવાના છે અને છેલ્લો પ્રશ્ન ઉતરતા ક્રમમાં ગોઠવો આ હતો આપનો પ્રશ્ન નંબર 5 હવે આવે છે પ્રશ્ન નંબર 6 હેડિંગ આપું છું ઉતરતા ક્રમમાં ગોઠવો પરીક્ષા પૂરી કરશો ને વિદ્યાર્થી મિત્રો મને વિશ્વાસ છે કે તમે એ પરીક્ષા જરૂર પૂરી કરશો ઉતરતા ક્રમમાં ગોઠવો
આ થોડું તમારા માઇન્ડ ને કસે એવું આપું છું ધ્યાન રાખજો 40400 બીજી સંખ્યા આપું છું 40444 ત્રીજી સંખ્યા આપું છું 40404 અને ચોથી સંખ્યા આપું છું 40000 ખાસ ધ્યાન રાખજો માઇન્ડ કસવાનું છે 40000 440 આ સંખ્યા છે એને તમારે ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે મને વિશ્વાસ છે કે તમે 1,00,000 સુધીની સંખ્યા જ્ઞાન સારી રીતે સમજી ગયા છો અને જો વિદ્યાર્થી મિત્રો હજી પણ તમને ક્યાંય પણ મુશ્કેલી જણાય તો તમારે આ વિડીયોને ફરીથી જોઈ લેવાના છે અને તમારે એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે હવે આપણે આવતા એપિસોડમાં મળી ત્યારે આપણે ઈટો ખરીદવા જવાનું છે યાદ છે ને તમને શું કરવાનું છે આપણે મકાન બનાવવાનું છે ઈટો લેવા માટે જવાનું છે બરોબર ને ત્યાં સુધી આવજો